નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અક્ષર સ્કૂલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય ગણિત એમાં ચેપ્ટર નંબર 12 છે બીજગણિતીય પદાવલી, એમાં આજે પહેલા આપણે સમજૂતી મેળવશું કે અભિવ્યક્તિ એ બીજગણિતના પાયાનો ખ્યાલ છે. અહીં આપણે તેને બીજગણિતીય પદાવલી તરીકે ઓળખીશું. આ ચેપ્ટરની અંદર આપણને બીજગણિતના પાયાનો ખ્યાલ એટલે કે બીજગણિતીય પદાવલી છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પદાવલીમાં આવેલ અજ્ઞાતને ચલ કહેવાય છે. પદાવલી કોઈ છે બરાબર, આ એક પદાવલી છે, તો એની અંદર આવેલ અજ્ઞાતને ચલ કહેવાય. અજ્ઞાત એટલે ચાર છે તો જ્ઞાત છે કે એની કિંમત ચોક્કસ છે ચાર, પણ અજ્ઞાત શું છે, એક્સ અને વાય છે એની કિંમત ખબર નથી. તો એક્સ અને વાય અજ્ઞાત છે તો એને શું કહેવામાં આવે છે, ચલ કહેવામાં આવે છે. ચલની ગમે તે કિંમત લઈ શકાય જ્યારે અચલને ચોક્કસ કિંમત છે. ચલ છે એની જગ્યાએ કોઈ પણ કિંમત લઈ શકાય, પણ જે અચળ છે, ચાર છે અચળ કેવી, એની કિંમત કેવી છે, ચોક્કસ છે, ત્યારે ચલ છે એની કિંમત ચોક્કસ છે નહીં. ચલની ચોક્કસ કિંમત અને અચલના ઉપયોગથી બીજગણિતીય પદાવલીઓ બને છે. એટલે કે ચલની કોઈ ચોક્કસ કિંમત લઈએ અને અચલના ઉપયોગથી, એટલે કે ચલ અને અચલના ઉપયોગથી બીજગણિતીય પદાવલી મળે છે. અહીંયા જોઈએ તો આ બીજગણિતીય પદાવલી છે, આ બધી કેવી છે, પદાવલી છે. પદાવલીઓ પદ કે પદો ધરાવે છે. હવે પદાવલી છે એક પદ પણ હોઈ શકે અને એના કરતા વધારે પદો પણ ધરાવી શકે છે. તેમાં બીજગણિતીય પદાવલીઓ અવયવ ધરાવે છે. પદ એ તેના અવયવોનો ગુણાકાર છે. પદ આ એક પદ છે, ફોર એક્સ વાય છે, એક પદ છે, તો એના અવયવોનો ગુણાકાર છે. કયા કયા અવયવો, તો કે ચાર એક્સ અને વાય, એટલે કે ચાર ગુણ્યા એક્સ ગુણ્યા વાય કરીએ ત્યારે આપણને આ એક પદ મળે. એટલે કે ચાર એક્સ વાય છે એના અવયવોનો ગુણાકાર છે, આ પદ છે અવયવોનો ગુણાકાર છે. ચલની સાથે ગુણાકારથી જોડાયેલ સંખ્યાને તે પદનો સહગુણક કહેવાય છે. પદ એ તેના અવયવોનો ગુણાકાર છે. હવે ચલની સાથે જે ગુણાકારથી જોડાયેલ સંખ્યા છે એને સહગુણક કહેવાય. અહીંયા ચલ એક્સ વાય છે બરાબર, એની સાથે સંખ્યા કઈ ગુણાયેલી છે, ચાર છે, તો ચાર છે એને શું કહેવાય, સહગુણક કહેવામાં આવે છે. અહીંયા એક્સ વાય છે એની સાથે શું છે, સંખ્યા ગુણાયેલી સાત, તો સાત ને સહગુણક કહેવામાં આવે છે. જે પદાવલીમાં એક જ પદ હોય તે પદાવલીને એક પદી કહેવામાં આવે છે. હવે જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય, ફોર એક્સ વાય છે એમાં કેટલા પદ છે, માત્ર એક જ પદ છે, તો એને એક પદી કહેવામાં આવે છે. પછી જે પદાવલીમાં બે પદ હોય, તો અહીંયા જોઈએ એક પદ ને બે, બે પદ છે, તો એવી પદાવલીને દ્વિપદી કહેવામાં આવે છે. પછી જે પદાવલીમાં ત્રણ પદ હોય, એક બે ને ત્રણ પદ છે, તો એ પદાવલીને શું કહેવામાં આવે, ત્રિપદી કહેવામાં આવે છે. જે પદાવલીમાં ત્રણ થી વધારે પદ હોય તે પદાવલીને બહુપદી કહેવાય છે. હવે ત્રણ થી વધારે પદ હોય તો એને શું કહેવાય, બહુપદી કહેવામાં આવે છે. ચાર પદ હોય, પાંચ હોય, છ હોય, તો દરેકને શું કહેવામાં આવે, બહુપદી કહેવામાં આવે છે. જે પદોમાં ચલ સમાન હોય તથા સમાન ચલના ઘાતાંકમાં સરખા હોય તે પદોને સજાતીય પદો કહે છે. સજાતીય પદો કોને કહેવાય, તો કે બે પદ આપેલા છે એ બંનેમાં ચલ સરખા હોવા જોઈએ અને ચલની ઘાત પણ સરખી હોવી જોઈએ. તો આ પદમાં ચલ કોણ છે, તો કે એક્સ છે. આ પદમાં ચલ કોણ છે, એક્સ છે, એની ઘાત કેટલી છે, અહીંયા કાય ઘાતમાં હોય તો એક હોય, અહીંયા કેટલી ઘાત છે, એક. તો આ ચલે સમાન છે, ચલની ઘાતે સમાન છે, તો આ બે પદો છે એને સજાતીય પદો કહેવાય. એના સહગુણક ભલે અલગ અલગ હોય, પણ ચલ આપેલા છે, ચલ પણ સરખા હોવા જોઈએ અને ચલની ઘાત પણ સરખી હોવી જોઈએ. પછી વિજાતીય પદો કોને કહેવાય, તો કે બે પદ આપેલા છે એમાં ચલ સરખા ન હોય, કાં તો એના એની ઘાત સરખી ન હોય બરાબર. ચલ સરખા જો હોય તો એની શું હશે, ઘાત સરખી ન હોય. તો ચલે સરખા હોવી જોઈએ અને ઘાતે સરખી હોવી જોઈએ તો સજાતીય પદો, બાકી શું કહેવાશે, વિજાતીય પદો. ઉદાહરણ જોઈએ તો આમાં ચલ એક છે, આમાં ચલ વાય છે, એટલે કે ચલ જ જુદા જુદા છે, તો આને શું કહેવાશે, વિજાતીય પદો. પછી કીધું છે સજાતીય પદોનો સરવાળો કે બાદબાકી થઈ શકે, વિજાતીય પદોનો સરવાળો કે બાદબાકી ન થઈ શકે. સજાતીય પદ હોય તો એનો સરવાળો બાદબાકી થઈ શકે, પણ વિજાતીય પદોની સરવાળો બાદબાકી થઈ શકે નહીં. એક્ઝામ્પલ લઈએ તો 2x + 4x કરીએ, આ કેવા છે, સજાતીય પદો છે. એનો સરવાળો કેમ થશે, 2 ને 4 6, તો આનો સરવાળો થશે 6x. એમ સજાતીય પદો હોય તો એનો સરવાળો થઈ શકે, વિજાતીય પદોમાં ન થઈ શકે. હવે જોઈએ સ્વાધ્યાય 12.1. પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલી બાબતોમાં ચલ, અચલ અને ગાણિતિક પ્રક્રિયાનો ઉપયોગ કરી
બીજગણિતીય પદાવલિઓ બનાવો. હવે આપણને અહીંયા વાક્યમાં વાક્ય એક આપેલું છે, એના ઉપર આપણે શું કરવાનું છે, બીજગણિતીય પદાવલિ બનાવવાની છે. આ તમે છઠ્ઠા ધોરણમાં પણ ભણી ગયા છો, એ જ રીતે આમાં પણ કરવાનું છે. જોઈએ પેલું, પેલું છે વાય માંથી ઝેડ બાદ કરો. તો શું કરવું પડશે, વાય માઇનસ ઝેડ. આ શું કહ્યું, વાય માંથી ઝેડ ને બાદ કર્યા. પછી બીજું કીધું છે કે x અને y ના સરવાળાના અડધા. તો પેલા શું કરવાનું, x અને y નો સરવાળો એના કેટલા કરવાના, અડધા, એટલે છેદમાં બે, એટલે શું થઈ ગયું, અડધા. અથવા તો આને બીજી કઈ રીતે લખાય, એકના છેદમાં બે છે ને બાદ રાખે કાઉન્ટ થી, તો કાઉન્ટમાં શું આવશે, x પ્લસ વાય. એટલે કે x પ્લસ વાય કર્યા અને એના શું કર્યા, અડધા કર્યા. પછી ત્રીજું છે કે સંખ્યા ઝેડ નો તે જ સંખ્યા સાથે નો ગુણાકાર, એટલે કે ઝેડ નો ઝેડ સાથે નો જ ગુણાકાર. તો શું થશે, ઝેડ સ્ક્વેર. ઝેડ સ્ક્વેર એટલે શું થાય, ઝેડ ગુણ્યા ઝેડ, એટલે કે ઝેડ નો ઝેડ સાથે ગુણાકાર. પછી ચોથું છે પી અને ક્યુ ના ગુણાકાર નો ચતુર્થ ભાગ. તો શું આવશે, પી અને ક્યુ નો ગુણાકાર, એટલે પી ક્યુ, અહીં ગુણાકાર ની નિશાની વચ્ચે ના બતાવીએ તો ચાલે, એનો પેલામો ભાગ, ચતુર્થ ભાગ. ચતુર્થ ભાગ એટલે એક ના છેદમાં ચાર ભાગ. તો પી અને ક્યુ ના ગુણાકાર કર્યો અને એનો કેટલામો ભાગ જશે, એવો આપણે એક ના છેદમાં ચાર ભાગ. પછી છે પાંચમું, એક્સ અને વાય બંને સંખ્યાનો વર્ગ અને તેમનો સરવાળો, એટલે કે એક્સ નો વર્ગ કરવાનો, વાય નો વર્ગ કરવાનો, અને બંનેનો શું કરી દેવાનો, સરવાળો કરી દેવાનો. પછી કીધું છે એમ અને એન સંખ્યાના ગુણાકારના ત્રણ ગણામાં પાંચ ઉમેરતા. શું કીધું છે, એમ અને એન સંખ્યાના ગુણાકારના. તો પેલા આપણે એમ અને એન નો ગુણાકાર કરશું, એના ગુણાકારના ત્રણ ગણામાં. તો આનું શું કરવાનું, ત્રણ ગણા, એટલે શું આવશે, ગુણાકારમાં જે ત્રણ, એટલે કે એમ અને એન નો ગુણાકાર કર્યો અને એના કેટલા કર્યા, ત્રણ ગણા કર્યા. એમાં હજી કેટલા ઉમેરવાના છે, પાંચ ઉમેરવાના છે, તો પ્લસ પાંચ. પછી છે વાય અને ઝેડ ના ગુણાકારને દસ માંથી બાદ કરતા. વાય અને ઝેડ ના ગુણાકારને શેમાંથી બાદ કરવાનો, દસ માંથી બાદ કરવાનો. તો વાય અને ઝેડ નો ગુણાકાર કર્યો એટલે વાય ઝેડ, એને દસ માંથી બાદ કરી દેવાનું છે. તો શું આવશે, દસ માઇનસ વાય ઝેડ. પછી કીધું છે આઠમું કે એ અને બી ના ગુણાકાર માંથી તેમનો સરવાળો બાદ કરતા. એ અને બી નો ગુણાકાર કરવાનો છે, એમાંથી શું બાદ કરવાનું છે, તો કે એનો સરવાળો બાદ કરવાનો છે. તો માઇનસ આવશે એ વત્તા બી, એટલે કે એ અને બી નો ગુણાકાર કર્યો, એમાંથી બાદ કર્યું આપણે એ બંનેનો સરવાળો. તો આપણે શું કર્યું, વાક્ય આપેલા હતા એમાંથી આપણે પદાવલિઓ અહીંયા બનાવેલી છે. પછી પ્રશ્ન નંબર બે છે એ જોઈએ. એની અંદર કીધું છે કે નીચે આપેલ પદાવલિમાંથી પદ અને તેમના અવયવ ઓળખી કાઢો. આ પદ અને અવયવને ટ્રી ચાર્ટ વડે દર્શાવો. હવે આપણને પદાવલિ આપેલી છે, એના આપણે પદ કહેવાના છે અને એના અવયવ આપણે કહેવાના છે, અને એને ટ્રી ચાર્ટ વડે દર્શાવવાનું છે. તો જોઈએ, પેલું આપણને આપેલું છે એક્સ માઇનસ ત્રણ. તો ટ્રી ચાર્ટ આપણે દર્શાવીએ બરાબર, અહીંયા શું લખવું, આપણે પેલા લખવાની પદાવલિ. પદાવલિ શું છે, એક્સ માઇનસ ત્રણ. હવે એના પદ કયા કયા છે, તો પેલું પદ એક્સ છે, બીજું પદ શું છે, માઇનસ ત્રણ. આગળની માઇનસ નિશાની હોય એ સાથે લેવાની. તો આપણે શું લખ્યું, પદો લખ્યા એક્સ અને માઇનસ ત્રણ. હવે એ પદોના શું કરવાના છે, અવયવ લખવાના છે. તો એક્સ છે તો એકલો જ છે, તો એનો અવયવ શું થશે, એક્સ જ થશે અવયવો. અને માઇનસ ત્રણ છે, એના અવયવ શું થશે, માઇનસ એક અને ત્રણ. ત્રણ લખવાના અને આગળ માઇનસ છે તો શું થશે, ત્રણ ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ ત્રણ. તો અવયવ શું મળ્યા, માઇનસ ત્રણ ના માઇનસ એક અને ત્રણ. બીજું છે એમાં પદાવલિ છે એક વત્તા એક્સ વત્તા એક્સ નો વર્ગ. તો એના પેલા પદો આપણે લખીએ તો અહીંયા ત્રણ પદ છે, તો એક બે અને ત્રણ. પેલું પદ એક, બીજું પદ એક, ત્રીજું પદ એક્સ નો વર્ગ. હવે શું કરવાનું, આ પદો ત્રણ ગોઠવ્યા, હવે એના અવયવો. તો એક્સ છે એ તો એકલો જ છે, તો એ એક જ આવશે, એના અવયવમાં એક જ છે. એક્સ છે એ પણ શું છે, એક જ છે, તો એના ગુણાકારમાં છે નહીં, તો એના અવયવમાં પણ શું આવશે, એક્સ. અહીંયા છે એક્સ નો વર્ગ છે, તો એના અવયવ કયા કયા થશે, એક અને એક્સ. કેમ કે બે વખત એક્સ નો ગુણાકાર કરીએ ત્યારે એક્સ નો વર્ગ મળે. તો આપણે પદો લેખા અને એના અવયવ લેખા. આ રીતે તમને હજી ત્રણ પદાવલિ આપેલી છે, એમાં પણ તમારે ટ્રી ચાર્ટ કરવાનો છે. પેલા પદો મેળવવાના અને પછી એના અવયવો. પછી બીજું કીધું છે
કે નીચે આપેલી પદાવલીમાંથી પદ અને અવયવ ઓળખી કાઢો. હવે આપણે ટ્રી ચાર્ટ નથી બનાવવાનો, આપણે કોષ્ટક દ્વારા શું કરવાનું છે, પદ અને અવયવ ઓળખી કાઢવાના છે. જેમ આપણે અહીંયા ટ્રી ચાર્ટમાં દર્શાવ્યું એ જ રીતે હવે એની અંદર આપણે કોષ્ટક દ્વારા કરશું. તો પેલા ક્રમ લખીએ, પછી પદાવલી, પછી પદો અને પછી અવયવો. તો પેલી આપણને પદાવલી આપેલી છે -4x + 5. તો અહીંયા પદો કયા કયા છે? પેલું પદ છે -4x, બીજું પદ છે 5. તો -4x ના અવયવો કયા કયા છે? તો -4 અને 1, એટલે કે -4 અને 1 ના ગુણાકાર થી આપણને -4x મળે છે. 5 છે એટલો જ છે, તો એના અવયવ શું થશે? 5 જ થશે. બીજી પદાવલી આપણને આપેલી છે -4x + 5. તો પેલું પદ છે -4x, બીજું પદ છે 5y. માઇનસ ની નિશાની હંમેશા સાથે રાખવાની. પછી -4x છે એના અવયવ કયા કયા થશે? તો કે -4 અને 1, એટલે કે આ બંને ના ગુણાકાર થી મળે છે. 5y છે એના અવયવ શું થશે? 5 અને 1. તો આપણે અહીંયા જે ટ્રી ચાર્ટ વડે દર્શાવ્યું એ રીતે આપણે અહીંયા કોષ્ટક વડે હજી તમને આપેલા છે 5 પદાવલી, એ તમારે આ રીતે કરવાની છે. તો આપણે જોયા 2 પ્રશ્નો, વધુ આપણે આવતા લેક્ચરમાં જોશું.